પછી પાંચ અંકની મોટી સંખ્યા 10000 આવશે
ิเชชอมกนี่เขาที่นานิสังเกียเอกลักษณ์ทำเยาว์ตอนนี้100,000ปอนด์เยาว์เอกนิเตอันยาเขาที่มูลที่สังเกียร์900,000เอาสิตัวอันนี้เดียวเป็นสังเกียร์นานเมลูทำไมอันยาอาเป็นเชฟเอออาเป็นนี่สังเกียร์เนี่ยอังคมาลักโอตัวอาเป็นเอสังเกียร์เนี่ยอังคมาลักวานีเชฟตัว400,000เนี่ยวันเดอร์เชฟตัวอาเป็นสองที่เป็นละ400ลักที่สุดอาจารย์400ปัจจุบัน300เชฟตัว300ลักที่สุดอันนี้วันเดอร์ตัว400,300เนี่ยวันเดอร์ทั้งสิ้นปัจจุบัน800,700ตัว800,000เนี่ยเบสมีอะไรสุดอันนี้ปัจจุบันลักที่สุด700อีกแล้วเนี่ย800,700วันจันทร์ปัจจุบัน2,100 ตัวเบลักษุอันนี้ปัจจุบัน100เบลเนเบลินนาอีกแล้ว100เบลเนี่ย2,100ปัจจุบัน6,630ตัว6,630อันนี้เบลลักษณ์ปัจจุบัน7,700เนี่ย7,700ตัว7,700ตัวอันนี้เป็นสถานที่มั่นสิทธิ์อันนี้ลับที่
હવે એક વણકા ગોળી આપેલી છે કે વણકા ગોળી જોઈ સંખ્યા અંકમાં અને શબ્દમાં લખો તો એમાં આપણે સૌથી પહેલા તો સ્થાન સમજીશું સ્થાન સમજીશું એના એકમ દશક સો હજાર અને દસ હજાર એ રીતે સંખ્યાના સ્થાન આપણે સૌથી પહેલા સમજીશું આપણે એકમ દશક સો સુધી તો આપણે સમજેલા જ હોઈએ છીએ બીજા ત્રીજા ધોરણમાં ગણિતમાં આવે છે તો એ આપણે સમજેલા હોઈએ છીએ પછી હવે આપણે આગળ હજાર અને દસ હજારનું સ્થાન પણ સમજવાનું છે તો સૌથી પહેલાં એકમના સ્થાનમાં કેટલા વણકા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા આપણે લખશું પાંચ પછી દશકના સ્થાનમાં કેટલા વણકા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા છે પાંચ તો આપણે પાંચ લખશું સોરી અહીંયા ચાર જ લખવાના છે અહીંયા ચાર વણકા છે તો ચાર કરવાનું છે આપણે અહીંયા પાંચ હતા પછી સોના સ્થાનમાં કેટલા વણકા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણે અહીંયા છ લખ્યું પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હજારના સ્થાનમાં આઠ વણકા છે તો આપણે આઠ લખશું પછી દસ હજારના સ્થાનમાં ત્રણ વણકા છે તો આપણે ત્રણ લખશું તો આ સંખ્યા આપણે બનાવવાની છે અને અંકમાં લખવાનું છે તો આપણે અહીંયા અંકમાં લખશું એને અંકમાં છ આડત્રીસ હજાર છસો ને ચોપન થશે કેટલા થશે આડત્રીસ હજાર છસો ને ચોપન હવે એને શબ્દમાં આપણે લખીએ તો આડત્રીસ હજાર છસો ને ચોપન છસો ચોપન તો આ રીતે આપણે સંખ્યા સમજ્યા હવે આ જ રીતે ઘણી બધી સંખ્યાઓ બનતી હોય છે તો વણકા ગોળી વિના પણ આપણે સંખ્યા વાંચી શકીએ અને લખી શકીએ તે રીતે આપણે સંખ્યા જ્ઞાન મેળવવું જોઈએ તો આપણે આ સ્થાન સમજીને આપણે સંખ્યા જ્ઞાન મેળવ્યું હવે આગળ બીજી સંખ્યાઓ આપેલી છે કે ચોવીસ હજાર પાંચસો ને ઇઠ્યોતેર તો એને શબ્દમાં લખવું હોય તો ચોવીસ હજાર પાંચસો અને ઇઠ્યોતેર લખી શકીએ પછી સાડત્રીસ હજાર નવ તો સાડત્રીસ હજાર નવ આપણે લખી શકીએ અડતાલીસ હજાર સાહીઠ તો અડતાલીસ હજાર સાહીઠ એ પણ આપણે અંકમાં અને શબ્દમાં લખી શકીએ પછી છે છપ્પન હજાર નવસો ને બે તો છપ્પન હજાર નવસો ને બે શબ્દમાં આપણે લખી શકીએ પછી બોતેર હજાર આઠસો છે તો બોતેર હજાર આઠસો પણ આપણે શબ્દમાં લખી શકીએ અંક અને શબ્દમાં આ રીતે આપણે સંખ્યા જ્ઞાન લખવાનું હોય છે પછી સ્થાન કિંમત આપણે જોઈ પછી આમાંની આની અંદર ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પણ આવે છે તો એ પણ ચડતા ક્રમમાં આપણે પહેલાં શીખી ગયા છે ધોરણ ત્રણમાં ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા હોય તે લખવાની પછી એનાથી મોટી પછી એનાથી મોટી પછી એનાથી મોટી સંખ્યા લખવાની રહેશે પછી જ્યારે ઉતરતા ક્રમમાં આપણે સંખ્યા જ્ઞાન લખવું હોય તો ઉતરતો ક્રમ એટલે સૌથી પહેલાં મોટી સંખ્યા હોય એ લખવાની ત્રણ ચાર સંખ્યાઓ આપેલી હોય એમાં સૌથી મોટી સંખ્યા હોય એ શોધીને સૌથી પહેલાં આપણે લખવાની હોય છે પછી એનાથી નાની એનાથી નાની એનાથી નાની એ રીતે આપણે સંખ્યા જ્ઞાન આપણે મેળવી શકીએ હવે બીજું આપણે આવતા ક્લાસમાં ફરીથી બીજું પુનરાવર્તન જોઈશું આ સંખ્યા જ્ઞાન આટલું તમને ખ્યાલ હોવો જોઈએ એક અંકની સૌથી નાની સંખ્યા મોટી સંખ્યા બે અંકની સૌથી નાની સંખ્યા મોટી સંખ્યા ત્રણ અંકની ચાર અંકની પાંચ અંકની અને છ અંક સુધી આપણે જોયું અહીંયા છ અંક સુધી આપણે બધી સંખ્યાઓ જોઈ તો આ સંખ્યા જ્ઞાન આટલો તમને ખ્યાલ હોવો જોઈએ એ ઉપરથી તમે સંખ્યા શબ્દમાં અંકમાં સ્થાન કિંમત મણકા ગોળી દ્વારા સંખ્યા અંકમાં શબ્દમાં લખવી એ તમને આવડશે તો હવે આપણે બીજું પુનરાવર્તન આવતા તાસમાં ફરીથી જોઈશું તો ગૃહકાર્ય તમારું લખી લેશો ગૃહકાર્ય સંખ્યા
संख्या ना लखू अने मोडे कर आ संख्या ना तुम्हारे बुक आलिया में लखवानो रहेशे आ जो